વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ પાટણથી. મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો જૂની અદાવતને લઈને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. રાધનપુરના રાજગઢી વિસ્તારની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. 20 થી 25 શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે. તોડફોડ મારામારીમાં 2 વ્યક્તિને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક સમૂહ દ્વારા બીજા સમૂહની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. પાટણમાં જૂની અદાવતને લઈને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. રાધનપુરના રાજગઢી વિસ્તારની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. 20 થી 25 શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે. કયા કારણોસર તોડફોડ કરાઈ તેને લઈને હાલ કોઈ માહિતી નથી, પરંતુ હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક સમૂહ દ્વારા બીજા સમૂહની દુકાનમાં તોડફોડ કરાઈ છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. જૂની અદાવતને લઈને દુકાનોમાં તોડફોડ કરાઈ હોવાનું હાલ તો પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ વિશે વધુ વાતચીત કરવા હર્ષદભાઈ જોડાયા છે અમારી સાથે. હર્ષદ, જે રીતે વાત કરીએ, રાધનપુરના રાજગઢી વિસ્તારની દુકાનોમાં તોડફોડ કરાઈ છે, શું છે માહિતી? જોઈ આપણે જણાવું કે પાટણ જિલ્લાના જે રાધનપુરના રાજગઢી વિસ્તારમાં આજે જે કહેવાય કે બંને કોમ વચ્ચે અથડામણ થઈ હતી. આ જે અથડામણ જે છે એ પૂર્વ આરોગ્ય એટલે કે જૂની કદાવતને લઈને થઈ છે. પહેલા પણ આ બંને લોકો વચમાં પોલીસ ફરિયાદે થવા પામી છે, પરંતુ આજે જે વાત આવી છે કે છોકરીના છેડતીના પ્રકરણને ભાગરૂપે આજે આ જૂની અથડામણ થઈ હતી. આમાં લગભગ 7 થી 8 પાર્લરોમાં તોડફોડ કરવામાં આવી છે, જેમાં 2 થી 3 લોકોને ઈજાગ્રસ્ત થતા તેઓને એ કિશનને પાટણ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવે છે. અને જે રાધનપુર પીઆઈ સહિત સ્ટાફ અત્યારે ઘટના સ્થળે છે. અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. બીજું બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હર્ષદ.